Namo Dui Sauriyantanam, Namo Dui Sauridhanam, Namo Dui Sauvairiyanam, Namo Dui Saujayanam, Namo Dui Sautiravati Savanam, Omkar Mingu Sanyukta Nityam Jayanti Yogina, Kamadam Bhushadam Chi Omkarai Namo Namah, Manganam Bhagavanayo Magnam Gautamavni, Manganam Kunkundari Ujendram Bhushamangana Namasana Isharaya. Sanu Bhutya Chakra Sthiti Sohai Bhavaya Sarvama Vibhav Niyutanidhata कड़ा समृद्ध भगवान चंद्राचार्य रचित कड़ा समृद्ध नो साथे अपने करिया छे एमा सर्व विशुद्ध ज्ञान अधिकार मा कलश 226 नो स्वाध्याय चाले छे। आ कलश अपने समयसार माथी तेमज कड़ा समृद्ध माथी वाचन मा लीधो छे अने एनी उपर पूज्य गुरुदेव कांजी स्वामी आजे विस्तार कर्यो छे एनो घणो भाग कर्यो छे। આજે શેષ ભાગ લઈએ છીએ। પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાન એ ત્રણ રૂપે ચારિત્ર છે એ વાત કુંદકુંદાચાર્ય ભગવાને સમયસારની અંદર કરી અને એમાં પ્રતિક્રમણ એનું સ્વાધ્યાય આપણે 225 પછીથી શરૂ કરી અને કર્યો અને એમાં 49 બોલ દ્વારા જે જીવના ભાવ જે છે એ માટેનું પ્રતિક્રમણ કર્યું એટલે કે મનથી વચનથી કાયાથી કરવું નહીં કરાવવું નહીં અને અનુમોદવું નહીં એના 49 ભંગ થયા એ 49 ભંગ દ્વારા પ્રતિક્રમણ અને એ પછીથી આલોચના વર્તમાન કાળની આલોચના આ પ્રમાણે છે એમ કહી અને 49 બોલ દ્વારા અમૃત ચંદ્રાચાર્ય ભગવાને આત્મખ્યાતિ ટીકાની અંદર 49 બોલ આલોચનાના પણ લખ્યા છે જેમ પ્રતિક્રમણના 49 બોલ લખ્યા છે એવી જ રીતે આલોચનાના પણ 49 બોલ લખ્યા છે તો હવે આલોચના નો સ્વાધ્યાય આપણે ત્યારે કરી રહ્યા છીએ આ પણ 226 માં કળશની સાથે જ છે એટલે આ નવો કળશ આપણે હજી શરૂ નથી કર્યો અને આલોચનાનો કેટલો ભાગ આપણે કર્યો છે તો કળશ અમૃતમાંથી જે ખંડાન્વય સહિત પંડિત રાજમલજીએ લખ્યો છે તે આલોચનાનો ભાગ આપણે ફરી વાંચનમાં લઈએ છીએ અને તે પછીથી પૂજ્ય ગુરુદેવ ગાંધી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આગળ લઈશું તો વર્તમાન કાળની આલોચના આ પ્રમાણે છે એમ કહી અને અમૃત ચંદ્રાચાર્ય ભગવાને જે 49 બોલ લખ્યા છે એનો પહેલો બોલ અહીંયા આ લીધો છે પંડિત રાજમલજીએ પણ એ પ્રમાણે બાકી બીજા બધા બોલ છે એટલે અહીંયા ફૂટનોટમાં એ સ્પષ્ટતા જે કરવામાં આવી છે કે પહેલા જે પ્રમાણે આગળ વાત કરી હતી એ રીતે તો ખંડાન્વય સહિત આ રીતે છે કે વર્તમાન કાળમાં થાય છે જે રાગ દ્વેષ રૂપ અશુદ્ધ પરિણતિ વર્તમાન કાળમાં જે રાગ દ્વેષ રૂપ અશુદ્ધ પરિણતિ થાય છે અથવા જ્ઞાનાવરણ આદિ પૂદગલ કર્મબંધ જે થાય છે એટલે રાગ દ્વેષ રૂપ પરિણતિ થાય છે એટલે એને એવા ભાવબંધ અને એના નિમિત્તે દ્રવ્યબંધ પણ થાય છે તો એવા કર્મબંધ થાય છે તો કહે છે કે તેને હું કરતો નથી આવા કર્મબંધને હું કરતો નથી એવા ભાવબંધને હું કરતો નથી એવા રાગ દ્વેષ રૂપ અશુદ્ધ પરિણતિને હું કરતો નથી વર્તમાનમાં જે થાય છે એને માટે એટલે ભાવાર્થ આમ છે કે મારું સ્વામિત્વ પણ નથી એમ સમ્યક દ્રષ્ટિ જીવ અનુભવે છે આ મિથ્યા દ્રષ્ટિની વાત નથી અહીંયા
सम्यक दृष्टि जीव जेने आत्मानी अनुभूति थई छे, जेनी दृष्टि स्वरूप तरफ रहे छे, એને હવે બહારમાં કાંઈ પણ કરવાનો રસ નથી, એ બધો રસ ઉડી ગયો છે. એટલે જે રાગ દ્વેષ રૂપ પરિણતિ જે થાય છે, તો પૂર્વના જે કર્મના ઉદય આવ્યા છે એની સાથે પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે જે એવી પરિણતિ થાય છે, તો એ વિશે એનું સ્વામિત્વ નથી, મારું સ્વામિત્વ પણ એમાં નથી, એટલે રુચિ નથી, એ મને હિતકારી કે અહિતકારી એવી કોઈ વાત નથી. એટલે કહે છે કે અન્યને ઉપદેશ દઈને હું કરાવતો નથી, એવા કર્મ હું કરતો નથી અને કરાવતો પણ નથી, મારી એમાં કરાવવામાં પણ રુચિ નથી. અને કોઈ બીજા કરતા હોય તો હું એને ભલા પણ જાણતો નથી, પોતાથી સહજ અશુદ્ધપણા રૂપ પરિણમે છે જે કોઈ જીવ, તો તેમાં હું સુખ માનતો નથી, હું એને ભલા માનતો નથી. એ મનથી, વચનથી અને શરીરથી ત્રણેય પ્રકારે હું કરતો નથી, કરાવતો નથી કે અનુમોદના કરતો નથી. વર્તમાન સંબંધી આ વાત છે, એટલે એને આલોચના કહેવાય. તો સર્વથા વર્તમાન કર્મનો મારે ત્યાગ છે, સર્વથા વર્તમાન કર્મનો મારે ત્યાગ છે. તો એની પર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો આગળનો ભાગ લઈએ. અન્યમ કુર્વંતમ અપીન તમનુ જાનામી, ત્યાંથી ગુરુદેવ આગળ વાત સમજાવે છે. કળશ પ્રવચન ભાગ સાતમો, પારા નંબર 172, અહીંયા બીજો પેરેગ્રાફ છે, ત્યાંથી ગુરુદેવ આગળ આપણને સમજાવે છે કે અન્યમ કુર્વંતમ અપીન સમનુ જાનામી, પોતાથી સહજ અશુદ્ધપણારૂપ પરિણમે છે જે કોઈ જીવ. તો ત્યાંથી આગળ લઈએ છીએ. અન્યમ કુર્વંતમ અપીન સમુ જાનામી, અપને સે સહજ અશુદ્ધપણારૂપ પરિણમતા હે કોઈ જીવ, કોઈ જીવ પુણ્ય પાપના ભાવપણે થાય એની મેળાએ મારા કર્યા વિના, મારા કરાયા વિના થતા હોય, સમજાય છે, તો કોઈ ઉસમે મેં સુખ નહીં માનતા, મેં એમાં આનંદ નથી માનતો, એ ભાષા લીધી જોઈ, એમાં હું આનંદ નથી માનતો. સુખ નહીં માનતો છે, આનંદ નહીં. આનંદ નથી માનતો અનુમોદન શબ્દ આવ્યો હતો ત્યાં તેમાં. આવ્યું છો કેવું ક્યાં તેમાં એમ આનંદ આનંદ લડતો કેવો શીખાય. કે છે કોઈ પ્રાણી અશુદ્ધપણે પુણપાપણે પરણમે તો હું એને ઠીક નથી માનતો, એટલે હું એને આનંદ તરીકે સ્વીકારતો નથી. સમજાણું કાય. અહીં તો હજી મુનિ પોતાના સ્વરૂપના ભાવનામાં આવો અભ્યાસ કરે એ કાળમાં, અહીં તો નીચલા ગુણસ્તરની વાત છે, આત્માની વાત નથી. અહીં આત્મા તો ફરી ગયો અંદર ધ્યાનમાં. સમજાણું કાય. કે છે ધર્મી સંવર થનાર, સંવર થનાર, સંવર રૂપે થનાર જીવ એમ ભાવના વિચારે છે કે કોઈ મારા સિવાયના પ્રાણી મેં ક્રિયા કરાયા સિવાય પુણપાપના પરિણામ પણ પરણતો હોય તો એ ઠીક છે માનતો, ઠીક છે માનતો નથી, આનો અર્થ હું સુખ એમાં માનતો, સમજાય છે કાય. એમ શું લીધું કે શુભ શુભ કોઈ અશુદ્ધ પરણતી કરે છે એ તો દુઃખ છે, એમાં હું સુખ માનતો નથી એટલે ઠીક માનતો નથી.
ને પાપની અશુદ્ધ પરણતિ ભાવ એ પોતે દુઃખરૂપ છે. દુઃખ રૂપે પરણમે એને હું ઠીક કહું છું, સુખ માનું છું એમ છે નહી. સમજાણું કઈ? આ વિતરાગ મહારાજ, વિતરાગ સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમેશ્વર એનો આ માર્ગ, ઉલો માર્ગ એ લોકો એ મેલો કરીને મનાયો. મનાયો છે નહી, છે તો જેમ છે એમ છે. સમજાણું? આમાં સાંભળવા મળે નહી, સમજવા વિચાર કરે નહી, અંતર્મુખ દ્રષ્ટિ કેમ થવી એની ખબર નહી, અને સંવર થાય એમને દમ થાય. શું થાય? અનંતકાળ એમને બફમાં ગયો, અનંત અનંતકાળ. આચાર મહારાજ એમ જુઓ, અર્થ પણ આને કેવો કે સમજાય છે. કુરવંતપી ન સમમ અનુજાનામી, સમમ અનુજાનામી. સમ્યક પ્રકાર અમે સુખ નહીં માનતા હું. સુખ તો મારો સ્વભાવ શુદ્ધ આનંદમાં ઠરું એમાં મને સુખ છે, બીજો પણ આનંદમાં ઠરે એમાં એને સુખ છે. શું? બીજો પણ સ્વરૂપના આનંદમાં ઠરે એમાં સુખ છે, અશુદ્ધ પરણતી કરે એમાં સુખ એને નથી. આવો વિતરાગ મહારાજ. એટલે એમાં સુખ માનતો નથી, એને અનુભવતો નથી એટલે સુખ માનતો નથી. એ દુઃખરૂપ પણ મેં છે, એમને સુખરૂપ માનતો નથી. સમજાવું કઈ? ધાર તરવાર ની સોયેલી દોહેલી ચૌદમા જીમતમી ચરણ સેવા. ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા. ભગવાનની આજ્ઞાની સેવા, વિતરાગ પરમાત્મા ત્રિલોકનાથ સર્વજ્ઞ દેવની આજ્ઞા. આનંદગીજી કે છે એમાં ભગવાનની આજ્ઞા તો વિતરાગ પરણતીની છે. સમજાણો? વિતરાગ સર્વજ્ઞની આજ્ઞા વિતરાગ પરણતીની છે. રાગની આજ્ઞા ભગવાનની નથી. એ સેવામાં ધારની તરવાર વાળા હેલા છે. આ દુર્લભ, દુર્લભ નો અર્થ અનભ્યાસ. હે અનંતકાળ એ જાતનો અભ્યાસ, એ જાતની રીત ને પદ્ધતિ જ્ઞાનમાં વીર્યપણે શ્રદ્ધાપણે કબૂલી નથી. એને આખો ભાર મોટો પરમાત્મા ઉપર બુદ્ધિ. અનંત આનંદ ને અનંત જ્ઞાન નો મોટો પિંડલો આત્મા, જેના આત્મા વસ્તુ છે ને, વસ્તુ છે કે નહીં, અરૂપી પણ વસ્તુ છે ને, વસ્તુ થી મહાન પદાર્થ છે તે પણ અસંખ્ય પ્રદેશી પોળો છે. પાછો પરમાણુ જેટલો પોળો નથી. સમજાણું કઈ? આમ અનંત આનંદ નું ધામ, આમ અસંખ્ય પ્રદેશે અનંત આનંદ નો ધામ, અન્ન શાંતિ ફીરતા નું ધામ, શ્રદ્ધા શક્તિવાદી નું મોટું મહાન ધામ ભગવાન. એને દ્રષ્ટિએ ઝીલવો, જ્ઞાને એમાં જ્ઞેય બનાવવું અને પછી એમાં ઠરવું, એ તો અલૌકિક વાતું છે. એ વિતરાગ માર્ગ છે. જગત થી આકરો લાગે છે, મન અભ્યાસે આકરો છે, અભ્યાસે આકરો. સત સ્વરૂપ સરળ સહજ છે. હાલમાં જ્યાં કિંમત ન આવે, પુણ્ય પાપ ના પરિણામ ની કિંમત લાગે, કિંમત લાગે આવું કામ દેખે. આ કરી દઉં, દુકાન બેઠો માટે ફેર્યો, આ ફેર્યો, પણ હું ફેર્યું, તું ફેર્યો કે આ તો પરંતી ફરી રાગ ની અશુભ ની શુભ પડશે. એ છે
मनसा मनथी हो पाछो एम कहे छे कोई अशुद्ध परणती हूं मनथी करतो नथी मनथी करावतो नथी मनथी अनुभवतो नथी वाचा वाणी थी हूं अशुद्ध परणती वर्तमान करवी छे एवं कहतो नथी वाणी थी करावतो नथी वाणी थी अनुभवतो नथी અને શરીર શરીરથી પણ નહીં કોઈ ચેષ્ટા કરીને અંદર વિકલ્પ આવે ઠીક છો શુદ્ધ પરંતુ એમ મન વાચનને કાયાથી કરવું કરાવવું ને અનુભવવું મારી દશામાં એ છે જ નહીં સમજાણું કઈ એવો ચૈતન સચિદાનંદ પ્રભુ આત્મા જેની અંતરમાં નજરમાં શ્રદ્ધા જ્ઞાનમાં તરવરે છે એની પર્યાયમાં આવા ભાવ મને હોતા મનસે વાચાસે સર્વથા વર્તમાન કર્મ કા મેરે ત્યાગે દેખો જો સરવાળો કયો હું જ્ઞાનાનંદ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યના સ્વભાવની દ્રષ્ટિને જ્ઞાનમાં રમતો મારે બધા કર્મના પુણપાપના વિકલ્પો જાણશે હું એનું નામ સંવર કહેવામાં આવે છે સમજાણું આમાં સર્વથા વર્તમાન કર્મ કામે ત્યાગે પરંતુ છે એ તો શુદ્ધ છે એમાં વિકલ્પનો સર્વથા ત્યાગ છે સમજાણું કઈ અંશે પણ ત્યાગ નથી એ કઈ સંવર નથી જેટલો રાગ બાકી છે ત્યાગ નથી સંવર એટલે જેટલા વિકલ્પો છે પુણપાપના એ બધા રહિત મારી પરણતિ છે માટી અશુભ અશુભ પરણતિ રૂપ અશુદ્ધ મારી પરણતિમાં એનો ત્યાગ છે વર્તમાનનું સંવરનું ગજ કીધું ગજ ગજ હવે એનું પદ મોહ વિલાસ વિજમૃત ઇદમ ઉદયત કર્મ સકલમ આલોચ્ય આત્મની ચૈતન આત્મની નિષ્કર્મણી નિત્યમ આત્મના વર્તતે વર્તે એ બધામાં એક છેલ્લો શબ્દ થી જતો સમજાણો ઓલામાં જરી પરિહત કર્મ સ્વરૂપ પરિહત હતું ઓલામાં આત્મની ચેતના નિષ્કર્મ વર્તતી હતું ત્યાં સમજાણો એ પછી પણ આવતી આ ત્રણ માં ત્રણ અર્થો આવશે એના ત્રણ માં આ વર્તમાન સંવરની વ્યાખ્યા છે અહમ આત્મના આત્મની નિત્યમ વર્તી ધર્મી જીવ અહમના મેં ઓલામાં અહમની વ્યાખ્યા કરતી ચેતરામાં સ્વરૂપ પણ એ આગળ આવશે સમજાય છે પર આત્મના એ આવ્યો ને હું એક આત્મા છું જ્ઞાન દર્શન સ્વભાવ વાળું તત્વથી હું આત્મા એટલે કોણ કે આત્મના પરદ્રવ્યની સહાય વિના આપની સહાયથી એવો અર્થ કર્યો બોલે આત્મનામાં અપને પણ એસે કર્યું થોડે એમાં એ અર્થ કર્યો હું આત્મા શુદ્ધ જ્ઞાનાનંદ સ્વરૂપ મારી શુદ્ધ સંવર દશામાં શુદ્ધ સંવર દશામાં પરદ્રવ્યનો સહારો સહાય બિલકુલ નથી એટલે શું કહ્યું હું જાણો કે હું શુદ્ધ ચૈતન દ્રવ વિનાયક એના અંતર મારી શુદ્ધ પરિણતિ રૂપ સંવરમાં એ શુભ વિકલ્પનો બિલકુલ સારો નથી એમ કે છે સમજાણું કઈ
છઠ્ઠે ગુણ સ્થાને પણ જે સુંદર દશા છે એમાં મારા આત્મદ્રવ્યને એ શુભ વિકલ્પ જે છે એનો બિલકુલ સારો નથી, એ છે માટે આ મારી પ્રણતિ સુંદરની છે એમ નથી, પરદ્રવ્યના સહારા વિનાની છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન આનંદ કંદ એમ અંતરદ્રષ્ટિના પરિણમનના ભાવમાં કે છે કે પરદ્રવ્ય એટલે શરીર આ ઠીક રહ્યું માટે મને સંવર થયો, કે આ વિકલ્પ જે ઉઠ્યો છે પંચમહાવર્તનો માટે એના સહારે આ સંવર થયો એમ નથી. સમજાણું કાંઈ આત્મના મારો આત્મા જ જ્ઞાયક ભાવ છે એના અવલંબે જ મારી શુદ્ધ પ્રણતિને સમર થાય છે. હું કોઈની સમર બધું સાંભળ્યું નતું, ઊંધા ઊંધા ઊંઠા ભીણા તા બધા. હું સમજાવું કાંઈ કે છે એ વાત એ છે, શરીર એ શરીર આવડું મોટું ના ફાટું એ પણ એ આત્મા ક્યાં છે? આવડું શરીર ના સ્ત્રી નું શરીર પુરુષ નું શરીર નપુષ નું શરીર એમાં પૂંતા એ પણ એ આત્મા ક્યાં છે? આત્મા જેને કહીએ તો આત્મા જ્ઞાનાનંદ સ્વભાવથી પૂર્ણાનંદ ભરેલો એ આત્મા, એવા આત્માની જ્યાં દ્રષ્ટિ જ્ઞાન ને ઠર્યો કે છે મારા ઠરવામાં મારા સ્વદ્રવ્યની સહાય છે, મારા સંવરમાં વિકલ્પ ને નિમિત્તના સંયોગની બિલકુલ સહાય. સમજાણું આમાં છે ને, એમાં જુઓ ને શું લખ્યું છે એમને વાંચે ત્યારે પણ મારા વાંચતા નથી, પોતાની દ્રષ્ટિએ અર્થ કરે, અર્થ નો અમૃત કરે. હું એક આત્મા છું, જે છું એમાં શુદ્ધતા જ એકલી ભરેલી છે, એ શુદ્ધતાના પરિપૂર્ણના આનંદના અવલંબનમાં જે પરિણતિ મારી સંવરની થઈ છે દર્શન જ્ઞાન કીર્તાની એમાં વિકલ્પ ને નિમિત્ત નો બિલકુલ સારો આશ્રય અવલંબન છે જ નહીં. સમજાણું કાંઈ તમે હું બોલ્યો આમ વિકલ્પ છો, મારે બધો ત્યાગ છે મારે આ એવી વાણી એવો વિકલ્પ એ આત્માના સંવરમાં જરી સહાય થઈ એમ છે નહીં. સમજાણું કાંઈ અપને મેં મારો ભગવાન હું જ્ઞાનાનંદ સ્વરૂપ મારા વસ્તુના સ્વભાવના અવલંબે મારી શુદ્ધ પરિણતિ પર્યાય રૂપી સંભાર એમાં પરદ્રવ્યનો બિલકુલ મદદ નિમિત્ત નહીં. પેલું નિમિત્ત જે કીધું હતું ને પંચમહાવ્રત ને, પણ કે છે કે એનો સારો નથી કઈ સંભાર એને લઈને થયો છે. સમજાણું કાંઈ આપ અપને મેં હું મારા માં મારો સ્વભાવ જ્ઞાન સ્વરૂપે રહેલું તત્વ આનંદ રૂપે રહેલો આત્મા એવા આત્મામાં અપને મેં હું રહું છું, વિકલ્પમાં હું જતો નથી. મારામાં પરથી સાહેબ અપને મેં શુદ્ધ પરિણતિ મેં વર્તી સર્વથા ઉપાધિ બુદ્ધિ સે પ્રવર્તા હું. જો સર્વથા શબ્દ વાપર્યો છે અહીં ઉદામાં સર્વથા હતો.
હું છું મારું શુદ્ધ ચૈતન દ્રવ્ય, અનંત શુદ્ધ ગુણનું પિંડ પ્રભુ, એને જ ઉપાધિપણે પ્રવર્તું છું. એટલે શુદ્ધ પરણતી ને ઉપાધિપણો ખોતી, દ્રવ્યનો ઉપાધિપણે શુદ્ધ પરણતી પ્રગટી છે. એ રાગના અવલંબે ને નિમિત્તના અવલંબે શુદ્ધ પરણતીનો સમર પ્રગટ થતો. સમજાનું કાંઈ? હું કે છે એકદમ કે ભગવાન છે ને આ પકડો કઈ સમજ્યા નહીં કઈ. હું કે ભગવાન તમે બનાવે કોઈ સાંભળ્યું ન હોય અભ્યાસ મળે. ગરજ લઈને આવ્યા ન હોય સચ શું છે એની સમજવાની જિજ્ઞાસા જો હોય તો સમજાવી ના રે. પણ આ તો પોતાની ઓલી ધારણામાં ગૂંથીને આવ્યો હોય નક્કી કરીને, હવે આ સાંભળે ક્યાંક વ્યવ ન ખાય. શું કે છે આ છોટા ભાઈ બધા પેલા હતા ત્યાં હો. એ નાગનીશ નો અગ્રેસર હતા જ પ્રણમનારો ભગવાન આત્મા એમ ભાવે છે ને એમ છે, હું તો મારા સ્વભાવમાં શુદ્ધ પ્રણતિમાં મારો આશ્રય મારું દ્રવ્ય છે, મને કોઈ વિકલ્પનો આશ્રય નથી, એવા આત્મામાં હું સર્વથા ઉપાધિ બુદ્ધિ મેં પ્રવર્તું છું. એટલે કોઈ વિકલ્પ છે એનું સ્વામી પણ નથી, એ બુદ્ધિ થઈ ગઈ. આ શુદ્ધ પ્રણતિની ઉપાધિ બુદ્ધિ, દ્રવ્યનો ઉપાધિ થયો એટલે શુદ્ધ પ્રણતિની ઉપાધિ બુદ્ધિ થઈ. સમજાણું કાંઈ? હા ફરી અધ્યાત્મની વાત એવી લાગે ને, હવે વાર્તા વાર્તા હોય તો એમને શ્રી એક રાજા હતો ને પછી રાણી હતી ને પછી ભગવાન પાસે ગયા ને પછી આમ થયું હું બે કર્યું ઘરે વાત કરે જો આ શું કે છે આ ભગવાન. પણ દીક્ષા એટલી શું ખબર છે તને? આ લુગના ફેરવા એ દીક્ષા? દીક્ષા એટલી શું? એ આત્માના આનંદ સ્મૃતિનું ભાન હતું, એ આનંદની ઉગ્રતા અંદર પ્રગટ કરી અને દુઃખની દશા નાશ કરી એનું નામ દીક્ષા છે. એ વાતને સમજે ને લુગડા ફેરવ્યા નાગડા થયા હિસાબ ઉજો છો. સમજાણું કાંઈ? એ છખનના ધણી ચક્રવર્તીઓ તનો હજાર ઇસ્ત્રીઓ પદ્મણી જેવી છોડીને નીકળતા છે, ક્યાંક અંદરના આનંદમાં કૂસવા માટે નીકળે છે. સમજાણું કાંઈ? અહીંથી ફરીને હવે અંદરમાં જવું છે, હવે અંદરમાં જવું, એ અમૃતના અમૃતના ઓડકાર અનુભવમાં જવું છે. સમજાણો? એ વિકલ્પનું થવું ને તો આવવું હો ભલે, પણ પોતાનો આત્મા એકલો અમૃત અતિન્દ્રીનો રસકંડ એમાં પેસવા માટે અંદર સ્થિર થવા માટે જાય એનું નામ દીક્ષા છે. એની તો ખબર્યું નમળે લુગડા ફેરવીને થઈ ગયા દીક્ષા ચાલુ છે. આત્મા એમ જ અનાદિથી વેઠવું છે ને, અને ભૂલો ને ભવ એમ કર્યા છે, એમ જ કાવ ગાડ્યો છે. તીર્થંકર થયેલા જીવો પણ પૂર્વે ભૂલેલા એમ જ ભૂલ્યા હતા. એને પોતાના ચૈતન સ્વભાવનું શું સ્વરૂપ છે એનું માધ્યમ જે આ દ્રષ્ટિમાં આજે આવે નહીં, અને અનુભવમાં આવ્યા વિના એની સ્થિરતા પણ ક્યાંથી જામે? સમજાણું કાંઈ? આ વાઘ ને વરુ પીડ્યા હોય જ્યાં ત્યાં બિંબમાં છરી જતા હોય અંદરમાં, ખબર નથી શું છે. એ અતિન્દ્રિય આનંદના હવાદ લેવામાં
એક માછી પણ હાકરના ગાંગડે ચોંટે પાછા ગાંગડા લઈને બેઠો હોય ને છોકરો ખાવા રુદ્રી, એમાં જઈ હાથ જો એટલે માછી ખાય, એનો પાંખ ડીજે ચોંટી ગયો હોય, બીજો ગાંગડો લેવા જાય તો હરી માછી આવે આમ ભીગી, પણ હવાદની મારી ખહે નહીં એમાંથી. એમ આત્માના આનંદની રૂચિને અનુભવમાં આનંદ આવ્યો છે આત્માનો, એ આનંદમાં ફીર થતા પરિસરને ગણતો નથી, અંદરથી ખવતો. સમજાય છે ક્રાય? એમ સહન કરું એમ સહન એમ ન હાલે, એમ ન થાય એ સહન. અરે મારે સહન કરવું પડશે. અરે વાત શું છે પણ અતિન્દ્રિય આનંદના અંદર મોજમાં માણતો એને બહારના પરિસર શું છે એનું ખ્યાલ ન હોય, વિકલ્પ ન હોય તો. વિકલ્પ હોય તો ખ્યાલ હોય કઈ થાય. સમજાણું કઈ? એવી દશામાં સુંદરનો ભાવ એ શુદ્ધ ઉપયોગે રમતો કે છે, સરથા પ્રકારે મારા સ્વભાવને જ ઉપાદિપણે પ્રભુ. આ મુનિપણાની કીર્તાનો સંવર ત્યાં કરકે ઇદમ સકલમ કર્મ ઉદેત આલોચ્ય. વર્તમાન છે ને, વર્તમાનમાં ઉપસ્થિત, જો ઉપસ્થિત શબ્દ આવ્યો ભૂલ માં છે, વર્તમાનમાં ઉપસ્થિત સકળ કર્મ, જીતના અશુદ્ધપણા જ્ઞાનાવરણ આદિ કર્મપિંડ રૂપ ઉદગલ છું કે સમજાણું છે. આમાં શું છે શબ્દ ઉપસ્થિત? ઓળખ નિમિત્ત મુજબ ઉપસ્થિત શબ્દ છે ને, શું છે એનો નિમિત્ત ઉપસ્થિત છે ને, ઉપસ્થિત નું ઓળી યાદ આવી ગયું. આત્મા શુદ્ધ ચિદાનંદ જ્ઞાનના કીર્તિની કીર્તાના ભાવમાં વર્તમાનમાં ઉપસ્થિત એટલે કે છતો કર્મનો ઉદય છે. જીતના અશુદ્ધપણા અને જ્ઞાન રૂપ ઉદગળ હો ઉદયપણે, હો હો ઉદયત વર્તમાન કાળ મેં ઉદ્ભૂત હૈ ઉસકા શુદ્ધ જીવ કા સ્વરૂપ નહીં આલોચનો. હું શુદ્ધ જ્ઞાનાનંદ સ્વરૂપ, એમાં જેટલો વિકલ્પ શુભ રાગનો ઉઠે એ પણ હો ઉપસ્થિત હો, મારા જ્ઞાનની કીર્તામાં એની ઉપસ્થિતિ નથી, એની ઉપસ્થિતિ બહારમાં છે. સમજાણું કઈ? હા અંદર ભેડ્યા છે ને એકલા. જાણું કઈ? ભગવાન અમૃત નો કુંડ છે ને, એમાંથી કુંડમાંથી અમૃત વહ્યા જ કરે, આમ વહ્યા ઝરણા ઝર્યા કરે. જે ડુંગરામાં ઠંડા શીતળ પાણી હોય ત્યાં ઠંડા કરે, એમાં ઉના ભર્યા હોય તો. આ ભગવાન આત્મા ઠંડો ઠંડો શીતળ બુંદો અનુકૂળ પરિષદ પ્રતિકૂળ પરિષદ, પરિષદના બે પ્રકાર છે ને, પરિષદના બે પ્રકાર છે. ઈશ્વરિયાજીના પ્રશંસાના અનુકૂળ પરિસર અને નિંદાદીના વધાદીના પ્રતિકૂળ. દેહમાં જેની ગણતરી નથી જેને ઠરી ગયો ચંદ્ર. સમજાણું કઈ? એ પરિસર છે અનુકૂળ. એવો ઈશ્વરી લલચાવે કે કોઈ પ્રશંસા કરે, આબરૂ વખાણ કરે, એ પણ એ પરિસર છે.
અને નિંદા કરે, વધ કરે, એ પ્રતિકૂળ છે, અનુકૂળ પ્રતિકૂળ નો પ્રકાર છે. એમાં હું નથી. કે છે જય છે વર્તમાન કાળ મેં ઉદય રૂપ હૈ, શુદ્ધ જીવ કા સ્વરૂપ નહીં. એ હો રાગ હો કર્મ હો બાય વસ્તુ હો, સમજાણું કઈ, એ મારા શુદ્ધ જીવનું સ્વરૂપ નથી. એમાં હું આવતો નથી, એ મારામાં આવતા નથી. સમજાણું કઈ. અઘાતીના ઉદયમાં નિંદા પ્રશંસા, અને આમાં રાગાદી નો ઉદય. એ હો છતો હો આલોચ્ય, એને આલોચું છું, એટલે મારા સ્વરૂપમાં રહીને હું મને જાણતા જાણું છું, એટલે શુદ્ધ જીવકા સ્વરૂપ નથી એમ જાણો. જો આલોચની આ વ્યાખ્યા કરી, આવરી ધર્મ દેશ ને આવી કેવી રીતે કે છે, એસા વિચાર કરતે હોય સ્વામિત્વપણા છોડકર. આ જ્ઞાન આ વિચાર તો અંદર લીધો છે, પહેલું કહ્યું તો એ ફિર વિચાર પણ વિકલ્પ છે, બાયું તો પહેલા અહીં તો એ જ્ઞાનમાં એ જાણતો છતો એમ સ્વામિત્વપણ છોડકર, એ શુભ રાગ હો કર્મ હો આ સંયોગ અનુકૂળ પ્રતિકૂળ હો, એ મને નથી, મારામાં નથી, એનો હું સ્વામી નથી. એમ ધર્મી પોતાના ચૈતન્ય સ્વરૂપને અનુભવતો પરનો સ્વામી થતો. સમજાણું કઈ. ઘરમાં એક બિલ હોય ને સર્પ નીકળ્યો છે તો છતો, હા ઠીક નીકળી મારે એમ છે, એમ ભગવાન આનંદમાં એને આ વિકલ્પ જે ભાવે છે, ઝેર જેવો અશુભ છે. એનું ધર્મીને અહંપણું, એટલે કે મારામાં આ છે એમ છે નહી. આ એને માન્યો છે મફત, કઈ માન્યો માટે થઈ ગયો છે એમ છે. હારો માન્યો એટલે હારો હતો, સમજાણું. આમાં શુદ્ધ જીવનું સ્વરૂપ ભગવાન આત્મા. એ 8 વર્ષના સંત મુન્યો એ આવા સમરમાં ઝૂલતા છે. એકાકી વિચરતો વળી શમશાનમાં, એના પણ કોઈ માં નહીં, બાપ નહીં, હારી નહીં, ચેલા ચેલી કોઈ સાહેબ કોઈ સૈયાવત માટે કોઈ. એકાકી વિચરતો વળી શમશાનમાં, વળી પર્વતના વાઘ સિંહ થયો. અડોલ આસન ને એ તો દેહની ક્રિયા, મનમાં નહીં શોભતા, ફીરતા, શોભતા નહીં એટલે ફીરતા. સ્વરૂપની દ્રષ્ટિના ભાનમાં આનંદમાં ફરી ગયો છે, આમ થયો. જેને કોઈ પરિગ્રહનો સારો, એ ઉદય છતે મારામાં નથી એમ જાણી પોતાના ફીરતામાં રમે. સમજાણું કઈ. આ એને સંવર અને મોક્ષનો માર્ગ પ્રગટ થાય. ઊંચું પણ આ તો સ્થિરતા સહિત ચારિત્રની વ્યાખ્યા છે ને, બધી ચારિત્રની વ્યાખ્યા છે. ચંદ્ર દર્શન સહિત કહેતા એ ખરમ મો વિલાસ વિજમૃતમ.
ये मिथ्यात के प्रभुत्व के कारण ये फैला हुआ है। जो ये मारापणो राग नो तो मिथ्यात ना कारण फैलायेल एनी प्रभुता हती, ये सम्यक दर्शन नी प्रभुता नहीं, ऊंधी मान्यता नी प्रभुता ये मारापणे मनावतो राग ने पुण्य ने आन आन आमनो उदय ठीक आयो आ भाव मने ठीक थयो। ये मिथ्यात नी प्रभुता हती, ये मिथ्या ना ऊंधी मान्यता नी बलवंतता हती, बलवत्तता। શું કે છે એ મિથ્યા ઊંધી માન્યતાનું પ્રભુપણ એ કારણ હતું, એ ઊંધી માન્યતાના પ્રભુપણ હતા એમાં સમર્પણ। આ રાગ ઠીક, ફૂલ ઠીક, આ ઠીક, આ ઠીક, આ ઠીક, સમજાણું કાય એ વિસંભ્રિતમ ઉગ્યા હતા, ફેલ્યા હતા એમ। હું કેવો છું હવે, મારો વિસ્તાર તો શુદ્ધતા એ ફેલાયેલો છે એમ કે છે એ પ્રભુતા। મિથ્યાત ઊંધી માન્યતામાં જે વિસ્તાર રાગ નો હતો એ મારો માન્યો હતો, હવે હું શુદ્ધમાં રમતો, મારા શુદ્ધતાનો વિસ્તાર ફલે। કેસા હું મેં આત્મા, ચૈતન આત્માની શુદ્ધ ચેતના માત્ર સ્વરૂપ હું, હું તો ચૈતન શુદ્ધ ચેતના માત્ર ભગવાન છું। નિષ્કર્મણી સમસ્ત કર્મ કી ઉપાધિ સરહિત હું, એવી દ્રષ્ટિપૂર્વકની સ્થિરતા એને સંવર કહે, એને વર્તમાનનો આલોચના કહે છે, ગયા કાળનું પ્રતીક મને વર્તમાનનો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ। 227માં કળશ પૂજ્ય ગુરુદેવે સાથે ને સાથે શરૂઆત કરી, આપણે 227માં કળશનો શેષ ભાગ આવતા સ્વાધ્યાયમાં રહીશું।